નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં. અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. લોકસભાની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ કાલે જાહેર કરશે. ચૂંટણી પંચની પત્રકાર પરિષદ યોજી બપોરે 3 વાગે ચૂંટણીની તારીખો જાહેર કરશે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે. ગત 2 વખતની ચૂંટણીમાં ગુજરાતમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતમાં ભાજપે 22 ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસના 7 અને આપ સાથેના ગઠબંધનના 2 ઉમેદવાર જાહેર કર્યા. લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની પણ થશે જાહેરાત. ગુજરાતમાં વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ જેવા મોટા રાજ્યોમાં 6 તબક્કામાં ચૂંટણી થાય તેવી શક્યતાઓ, તો ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 1 થી વધુ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. ઇલેક્ટોરલ બોન્ડના ડેટા નંબર એસબીઆઈએ જાહેર ન કરતા સુપ્રીમ કોર્ટે કારણદર્શક નોટિસ ફટકારી છે અને આગામી 17 માર્ચ સુધીમાં બોન્ડ નંબર આપવા માટે એસબીઆઈને આદેશ કર્યો. સીએએને લઈ કોંગ્રેસી નેતાઓના નિવેદનો સામે શરણાર્થીઓનો વિરોધ. દિલ્હી સ્થિત કોંગ્રેસના મુખ્યાલય બહાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓનું વિરોધ પ્રદર્શન. બેરિકેડ તોડીને આગળ વધતા શરણાર્થીઓને પોલીસે અટકાવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમિલનાડુના કન્યાકુમારીમાં રેલી. પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, ડીએમકે અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનનું ઘમંડ તોડીશું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના કપાળ પર 4 ટાંકા આવ્યા. મમતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. ડોક્ટરોના મતે મમતા બેનર્જીને કોઈએ ધક્કો માર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણના વિપક્ષ પર પ્રહાર. તેમણે કહ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો ચૂંટણીલક્ષી નથી. તો હવે અમદાવાદ વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 16 માર્ચથી ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશનના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું. અમદાવાદ એરપોર્ટ પર ડીજી યાત્રાનું સર્વર ઠપ થઈ જતા લોકોને ભારે હાલાકી. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસથી સર્વર ઠપ રહેવાની પણ સમસ્યા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા. મેમનગરમાં હનુમાનજીના મંદિરે દર્શન કર્યા. કષ્ટભંજનના આશીર્વાદ લીધા બાદ જય શ્રીરામના નારા સાથે સંબોધન કર્યું. મેમનગરમાં અમિત શાહે જનસભાને સંબોધન કરતા કહ્યું, પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપમાં ગૃહમંત્રી બની શકે. પીએમએ મને લોકસભામાં ઉભા રહેવાની તક આપી. અમિત શાહે કહ્યું, ચા વેચનાર ભાજપમાં દેશના વડાપ્રધાન પણ બની શકે છે. વડાપ્રધાને દેશને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે. 33% રિઝર્વેશન આપીને મહિલાઓને લોકસભા માટે મોકો આપ્યો. વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે દેશને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ નરેન્દ્રભાઈએ કર્યું છે. દેશનો ધ્વજ વિશ્વમાં સૌથી ઊંચો ફરકાવ્યો છે. પાકિસ્તાનના ઘરમાં જઈને જવાબ આપ્યો છે. અમદાવાદમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પડઘમ શરૂ. સાંસદ હસમુખ પટેલે ન્યૂ મણિનગરમાં મહાદેવના આશીર્વાદ લઈ ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો. હસમુખ પટેલનો કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા પર કટાક્ષ. જનતાની વચ્ચે રહેલા ચહેરાને જનતાનો પ્રેમ મળે. દિલ્હીના ચહેરાને કોંગ્રેસના કાર્યકરો નથી ઓળખી શકતા. અમરેલીના ઉમેદવારની ચર્ચામાં નવા નામની એન્ટ્રી. અમરેલી બેઠક માટે ભાવના ગોંડલિયાનું નામ ચર્ચામાં. મહિલાઓના વિકાસ ક્ષેત્રે કરી રહ્યા છે કામગીરી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે. ગુજરાતમાં આપના ચૂંટણી પ્રચારને વેગ આપશે કેજરીવાલ. સાબરકાંઠાના વડાલીમાં પાક નુકસાનના વળતરની માંગને લઈ સજ્જડ બંધ. માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણ સંપૂર્ણપણે બંધ. એપીએમસીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ખેડૂતોએ ઈડર અંબાજી હાઈવે ચક્કાજામ કર્યો. વડાલી એપીએમસીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. ગાંધીનગરમાં સરકારી કર્મીઓના ધરણા. સીએમને આવેદનપત્ર આપે તે પહેલા જ સચિવાલયનો ગેટ નંબર 1 બંધ કરી સરકારી કર્મીઓની અટકાયત.
फिक्स पे नाबूदी और जूनी पेंशन योजना की मांग राष्ट्रीय शैक्षणिक महासंघ द्वारा मुख्यमंत्री ने पत्र लख्यो केन्द्र धोरणे राजस्थान की जेम भत्थू वधारवा मांगणी कच्छ जूनागढ़ बाद भावनगर में बुलडोजर फर्यू गैरकायदेसर 425 जेटला बांधकामों पर दादा बुलडोजर फर्यू सीतसर थी वाड़ूकट रोड पर डिमोलिशन हाथ धरवामां आव्यु 3 मीटर रोड पर दबाणो दूर करीने रस्तो खुल्लो करायो सुरेन्द्रनगर जिला में वधु 50 जेटला लोग धर्म अंगीकार करशे धर्म अंगीकार करवा माटे 50 लोगए कलेक्टर ने अरजी करी छे 14 एप्रिले 50 लोग बौद्ध धर्म अपनावशे ग्राम्य में अस्पृश्यता पगले धर्म परिवर्तन ना किस्सा मोड़ासा में बाकी वेरा ने लईने पालिकाए मार्केट यार्ड की 8 दुकाने सील करी छे दुकान मालिकोए वेरा न भरता दुकाने सील करवामां आवी दुकानदारों ने मिलकत जप्त करवानी नोटिस पाठवामां आवी पालिका की कामगीरी थी अन्य दुकानदारों में पण फफड़ा सिंग तेल ना भाव में 90 रुपया 50 नो वधारो नोंधायो कपासिया तेल में 90 60 रुपया नो वधारो सिंग तेल ना डब्बा नो भाव रुपया 2720 से पहुंचो त्यारे कपासिया तेल ना डब्बा नो भाव रुपया 1500 पालनपुर वीरपुर पाटिया नजीक पानी की पाइपलाइन में भंगाण धरोई की मुख्य पाइपलाइन में भंगाण सर्जाता लाखों लीटर पानी नो वेड़फाड़ आज थी धोरण 10 और 12 ना पेपर चकासणी नो प्रारंभ राज्य 75,000 शिक्षकों चकासणी में जोड़ाशे धोरण 10 की चकासणी 204 मध्यस्थ मूल्यांकन केन्द्र धोरण 12 सामान्य प्रवाह की चकासणी 184 केन्द्र पालनपुर में आरटीओ सर्कल ब्रिज नु काम करीने फरी शुरू करवामां आवशे काम फरीथी ब्लेकलिस्टेड जीपी चौधरी कंपनी ने आपवामां आव्युं छे ब्रिज गर्डर की कामगीरी दरमियान बे युवकना मौत थया हता जीपी चौधरी कंस्ट्रक्शन कंपनी सामे फरियाद पण नोंधाई हळवद में ब्राह्मणी नदी में रेती चोरी करता 3 होड़का झड़पाया छे खाण खनिज और पुलिस की संयुक्त कामगीरी 9 लाख नो मुद्दामाल सीज करवामां आव्यो नवसारी में एसआरपीएफ जवान हार्ट एटेक कारण मौत थयुं मृतक वलसाड कलगम में एसआरपीएफ में फरज बजावतो विरमगाम थोरी थांबा गामे सगीराए आपघात कर्यो जंतुनाशक दवाओं खाईने सगीराए पोतानुं जीवन टूंकाव्युं सगीरा आपघात पाछळनुं कारण हजी पोरबंदर कांग्रेस फरी एक बार भंगाण थयुं छे 75 जेटला एनएसयूआई होद्देदारों और कार्यकरोए राजीनामा आप्या छे तमाम कार्यकरो और होद्देदारों भाजप में जोड़ाय तेवी संभावना वडोदराना भाजपना नेता ज्योति पंड्या ने सस्पेंड करवा बाबते कांग्रेसना भाजप पर प्रहार कांग्रेस नेता नरेन्द्र रावते कहूं भाजप में कार्यकरो डरेला छे तेवुं ज्योतिबेने कह्युं ओंगी नेता नरेन्द्र रावते आक्षेप लगाव्यो कि भाजप में भ्रष्टाचार ज्योतिबेने भांडो फोड़ो भाजपना अंतनी शुरुआत थी गई गांधीनगर सचिवालय में नवा बे हेलीपेड बनावानी कामगीरी शुरू करवामां आवी विधानसभा पाछळना भागे बे हेलीपेड काम शुरू करायु सचिवालय में कुल 5 हेलीपेड बनावामां आवशे